જરાક મોટા થયા ધંધામાં પાર્ટનરે રડાવ્યા પેમેન્ટ પાછા નથી આવ્યા તમારા ઘરા કે તમને રડાવ્યા છે હજી આગળ આવતીકાલે થોડા મોટા થશો તમારો દીકરો હશે એ દીકરો પણ મોટો થયા પછી રડાવશે અને એ દીકરાના લગ્ન થશે ને તમે જયારે પચાસ ને ક્રોસ કરી ગયા હશો ને પછી કોણ રડાવશે પુત્ર વધુ રડાવશ છાનામાના બેસી જાઓ વાચે નહીં આવવાનું જે આપીએ ખાઈ લેવાનું હું ઘણી વખત કેતો છું ઉંમર લાયક થયા પછી જો સુખી રહેવું હોય ને મા બાપે બે કામ કરવાના દીકરો બેસાડે ત્યાં બેસી જવાનું વહુ ખવડાવે ખાઈ લેવાનું આનાથી મોટું સુખી થવાનો બીજો કોઈ રસ્તો છે આંસુ બચ્ચો જન્મે ત્યારથી લગાવીને આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધીના એક આંસુ આજે આસુ ઇતિહાસ તમારી સામે મુકવા છે મોટે ભાગે ત્રણ પ્રકારના આંસુ હોય છે નંબર એક વેદના આસુ આપણી શરીરની પીડા કે આપણા મનની વેદના ખાતર આપણે ઓછું નથી રડ્યા ચીકા રડ્યા અરે આપણે ખાતર આપણી માં જે રડી છે ને એના માટે વૈરાગ્ય શતકમાં લખ્યું છે નૈણો દગમ પિતાસીમ સાગર શરીરાઓ બહુયરમ જરમ હોઈ ગલિયમ રૂ માવિણમ માઉણમ અન્નમ નાળમ અનંતકાળમાં અનંતી મા બનાવીને અનંતી મા આપણા માટે જે રડી છે ને એની સામે સ્વયંભૂ રમણ સમુદ્ર ટૂંકો પડે એટલા આંસુ આપણા ખાતર આપણી માએ પાડ્યા જો માયા એટલા પાડ્યા હોય તો હું તમને પૂછું છું મેં અને તમે કેટલા પાડ્યા સવારે ઉઠો અને કદાચ કેન્સરની ગાંઠ દેખાય ને આપણી આંખ ભીની થઈ છે હજી ક્યાં નક્કી થઈ છે કે આ ગાંઠ કેન્સરની છે બાયોસિક નથી થઈ ખાલી અહીંયા જરાક સૂજેલું દેખાયું અને આપણને ત્યારથી ટેન્શન ગાંઠ તો નહીં હોય ને ફર્સ્ટ સ્ટેજનું હોય તો સારું સેકન્ડ થર્ડ કે ફોર્થ સ્ટેજ પર તો નહીં પહોંચી જાય નહીં અમારા દાદાગુરુદેવ ભુવન બાનુ સુરી મહારાજના સદગા ભાઈ હતા ઉપન્યાસ પદ્મ વિજયજી મહારાજ પિંડવાડામાં બે હજાર ની અંદર તેઓ કેન્સરની બીમારીમાં કાર ધર્મ પામ્યા દસ વર્ષ સુધી આ મહાપુરુષના ગળામાં કેન્સરની ગાંઠ થઈ હતી અને બરાબર એ જ વખતે લંડનમાં ડોક્ટર દનેશને પણ કેન્સર થયું હતું એને ડિક્લેર કર્યું હતું જગત આખામાં મારી કેન્સરની ગાંઠ જો કોઈ મટાવી દે મારી જે સંપત્તિ છે એમાંથી પચાસ ટકા સંપત્તિ હું એને આપી દઈશ એક બાજુ ડોક્ટર દલેશ હતો અને બીજી બાજુ પદ્મ વિજય મહારાજ હતા આ એ સમયની વાત કરું છું આખા ઇન્ડિયાની અંદર એક ટાટા હોસ્પિટલ સિવાય કેન્સરને લગતી કોઈ હોસ્પિટલ નથી વિહાર કરી અમદાવાદથી મહારાજ મુંબઈ દાદર ઉતરે ચાલીને ટાટા જાય રેડિયેશન લઈ પાછા આવે અને એ જયારે ગાંઠ વકરતી ગઈ વકરતી ગઈ અને પાણી પણ ઉતરવાનું બંધ થયું ત્યારે આ મહાપુરુષે રોદડા નતા રડ્યા આ મહાપુરુષે એમના દાદા પ્રેમસુરી મહારાજને જઈને વિનંતી કરી આ ગાંઠ મારા ગળાને બંધ કરી દે એ કરતા આપ મને ઉપવાસનું પચકણ આપો હું કર્મસત્તાનું ગળું દબાવી દઉં કેન્સરની ગાંઠ મારું ગળું દબાવીને મારા પેટમાં પાણી ઉતારવાનું બંધ કરે એ કરતા હું જ ઉપવાસ કરી કેન્સર સત્તા નું ગળું દબાવી દઉં ફરીથી કઉ છું કેન્સરના કારણે પાણી ન ઉતરીને તમે પાણી વગર ના રહ્યો એ લાચારી છે ઉપવાસ કરીને તમે સામેથી પાણી છોડી દો એ તમારી ખુમારી પદ્મ વિજય મહારાજ પાસે ખુમારી ડોક્ટર દલેશની પાસે લાચારી દલેશ તો પચાસ વર્ષ જૂની વાત છે તમારી નજર સામે તમારા હીરો હિરોઈન જેને કહો છો ને લીસારે મનીષા કોઈરાલા સોનાલી બેન્દ્રે અને બાકી રહી ગયો હતો કોણ ઇરફાન ખાન અત્યારે જણા કદાચ પોતે તમને એમ કહેતા હોય પોતાના બ્લોગ ઉપર કે ટ્વિટર ઉપર કે વોટ્સએપ પર અમે તમને મોટિવેટ કરીએ છીએ કે આ ગાંઠની સામે અમે જજુનીએશ રેવા દો જરા મનીષા કોઈરાલાનો બ્લોગ વાંચો તો તમને ખબર પડશે ને લખ્યું મારી સાથે ડાન્સમાં પાર્ટી આપનારા ઘણા હતા ડ્રગ્સમાં પાર્ટી આપનારા ઘણા હતા દારૂમાં પાર્ટી આપનારા ઘણા હતા પરંતુ જે દિવસે મને કેન્સર થયું તે દિવસે મારી આસપાસ ખાલી ત્રણ જણા હતા એક મારી મા હતી બીજો મારો બાપ હતો અને ત્રીજો મારો ભાઈ હતો બાકી આ દુનિયામાં મને કોઈ સાંત્વન આપવા પણ નથી આવ્યા આ દુનિયા એ રડે બ્લોગ ઉપર કદાચ એમના ખોટા મુકાતા હશે લીસા રે ત્યારે કહેતી હશે ધીસ ઇઝ માય ન્યૂ હેર સ્ટાઇલ કિમો કટ એ બધું તમને બતાવવા માટે જરાક અંદર ઉતરો તો ખબર પડે એ લોકો ધ્રુષ્ટે ધ્રષ્ટે રડતા હોય છે રોગ આંસુ પડાવે છે વેદનાના